હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? જો તમે હજુ સુધી ચેનલ પર નવા છો અને સબસ્ક્રાઇબ નથી કરી, તો વધારે સ્વાદિષ્ટ, સરળ અને હેલ્ધી રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં પેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ. આજે આપણે બનાવીશું અસલ ટ્રેડિશનલ રીતે ગુજરાતી હાંડવો. તો તેના માટે આપણે સૌ પ્રથમ કણકી કોરમાનો લોટ તૈયાર કરીશું. તો 400 ગ્રામ જેટલા કણકી ચોખા અથવા તો કોઈપણ ઢોકળાના જાડા ચોખા લેવા. તેમાં 100 ગ્રામ ચણાની દાળ, 50 ગ્રામ અડદની દાળ, 100 ગ્રામ જુવાર. દેશી રીતે હાંડવો બનાવીએ તેમાં જુવાર નાખવામાં આવે છે. 100 ગ્રામ તુવેર દાળ. તુવેર દાળ ઓછા તેલવાળી અથવા તો કોરી લેવી અને 50 ગ્રામ મગની દાળ લેવી. આ રીતે બધું મિક્સ કરીને એકદમ કરકરો લોટ દળવાનો છે. તમે ઘરઘંટીમાં અથવા બહાર દળાવી શકો છો અને તમે એને કાચું પાકું શેકીને મિક્સરમાં પણ દળી શકો છો. તો આ રીતે હાંડવાનો લોટ તૈયાર થઈ જશે. પહેલેથી તમે આ રીતે લોટ બનાવીને રાખ્યો હોય તો એની ટાઈમ તમે ફટાફટ હાંડવો બનાવી શકો છો. અને લોટ થોડો કરકરો જાડા રવા જેવો દળાવવો, જેથી એકદમ સરસ દાણેદાર હાંડવો તૈયાર થાય. તો અત્યારે મેં 1/2 કિલો જેટલો લોટ લીધો છે. આ લોટને આપણે મધ્યમ ખાટી છાશમાં પલાળીશું. તો અત્યારે હું 1/2 લિટર જેટલી ખાટી છાશ આ લોટમાં એડ કરી રહી છું. પછી જરૂર પડે તો આપણે તેમાં પાણી પણ નાખીશું. અને તમને જેટલી વધારે ખટાસ ભાવતી હોય એ પ્રમાણે ખાટી છાશ લેવી અથવા તો ખાટું દહીં અને પાણી બંને મિક્સ કરીને લેવું. ફરીથી જરૂર પડે એ પ્રમાણે મેં પાણી નાખ્યું છે. 1/2 કિલો લોટમાંથી 4-5 વ્યક્તિને સૌ થાય એટલો હાંડવો બને છે. તો જરૂર પ્રમાણે પાણી અને છાશ નાખતા જવું અને એકદમ સરસ ખીરું તૈયાર કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવું. હવે તેમાં 1/2 ટીસ્પૂન જેટલો મેથીનો પાવડર નાખવાનો છે. મેથીનો પાવડર નાખવાથી ખીરામાં સ્વાદ, સુગંધ અને આથો બધું એકદમ સરસ રીતે આવશે. અને કાચી મેથીનો જ પાવડર છે. 1/2 ટીસ્પૂન જેટલી હળદર લેવી, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખવી અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ એટલે કે સુગર નાખવી. ખાંડ નાખવાથી આથામાં વાસ નહીં આવે અને આથો એકદમ સરસ રીતે આવશે. તો આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું એકવાર. આ રીતે ખીરું થોડું જાડું રાખવાનું છે. પાતળું ખીરું પલાળતી વખતે નથી રાખવાનું, કેમ કે આથો આવ્યા બાદ તે વધુ પતલું થશે અને દાણેદાર ટેક્સચર છે જોઈ શકો છો તમે. અને સ્ટીલના ડબ્બામાં જ હંમેશા ઢોકળાના કે હાંડવાના લોટને પલાળવાનો, તેનાથી આથો ખૂબ સરસ આવે છે. અને હવે આપણે તેને 6-7 કલાક સુધી આથો લાવવા માટે એક જગ્યાએ, ગરમ જગ્યાએ મૂકી દેશું. તો 7 કલાક બાદ આથો એકદમ સરસ આવી ગયો છે. ફૂલી જાય ત્યાં સુધી આથો લાવવા માટે મૂકવું. અને છાશ ખાટી હોવાથી અને અત્યારે વાતાવરણ પણ થોડું ગરમ હોવાથી આથો 7 કલાકમાં એકદમ સરસ આવી ગયો છે. જાળી પણ એકદમ સરસ પડી ગઈ છે, ખીરું એકદમ હળવું થઈ ગયું છે અને સરસ ફૂલી પણ ગયું છે. તો જેટલી સરસ ખીરામાં જાળી પડશે એટલી જ હાંડવામાં જાળી પડશે. તો અત્યારે આ ખીરામાંથી 1/2 ખીરું હું લઈ રહી છું હાંડવો બનાવવા માટે. અને 1/2 ખીરાના પ્રમાણમાં આપણે મસાલો કરીશું. તો 1 ડુંગળી મીડિયમ સમારેલી લેવી, 1/2 કપ જેટલી કોથમીર લેવી, સ્વાદ પ્રમાણે મીઠું. અને મીઠું હંમેશા આથો આવી ગયા બાદ જ ખીરામાં નાખવું, પહેલેથી ક્યારેય પણ મીઠું નહીં નાખવાનું. 1 ચમચી જેટલી ખાંડ નાખવાની. અને જો તમને ગળ્યો હાંડવો ભાવતો હોય તો તમે આમાં ખાંડ અથવા ગોળ તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને 1/2 કપ જેટલી છીણેલી દૂધી નાખવી. દૂધી નાખવાથી હાંડવો ખૂબ જ પોચો બને છે અને ખીરામાં કોઈપણ પ્રકારનું તેલ નાખવાની જરૂર નથી પડતી. વગર તેલે પણ આ હાંડવો ખૂબ જ સોફ્ટ બનશે. બાફેલા મકાઈના દાણા 1 મુઠ્ઠી જેટલા લેવા અને 1/2 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખવી. અને આ રીતનું ખીરું બનવું જોઈએ. આ રીતનું મધ્યમ પાતળું, વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં. હવે આમાંથી 1 કપ જેટલું ખીરું અત્યારે હું લઈ રહી છું હાંડવો બનાવવા માટે.
તેમાં 2 ચપટી જેટલો ખાવાનો સોડા નાખવો. આ ખીરામાં તેલ નાખવાની જરૂર નથી, કેમ કે આપણે જે રીતે લોટ તૈયાર કર્યો છે એ લોટમાંથી વગર તેલમાં જ હાંડવો ખૂબ જ સોફ્ટ બનશે. સોડા નાખીને એકદમ સરસ રીતે ખીરાને ફેંટી લેવાનું છે. તેમાં સરસ બબલ્સ આવશે, થોડું ઝાડી જેવું પડી જશે અને ફૂલી જશે ખીરું. આ રીતે એકદમ લાઇટ થઈ જશે. હવે એક નોનસ્ટિક પેનમાં 2 સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. તમે કોઈપણ જાડી કડાઈમાં પણ બનાવી શકો છો. તેમાં 1/2 ટીસ્પૂન જેટલા રાઈ જીરું વઘારમાં નાખવા, 3-4 લીમડાના પાન અને 1 ચપટી હિંગ, 1 ચમચી જેટલા તલ નાખવા અને તરત જ આ ખીરું વઘારમાં નાખી દેવાનું છે. અને આ ખીરું આપણે મીડિયમ પાતળું રાખ્યું છે, એના કારણે જ હાંડવો ખૂબ જ સોફ્ટ બને છે. અને ઉપરથી તલ સ્પ્રિંકલ કરીને હવે તેને ઢાંકીને 5 મિનિટ સુધી ધીમા ગેસની ફ્લેમ પર થવા દેવાનો છે. ધીમા ગેસે રાખશો એટલે હાંડવાનો કલર ખૂબ જ સરસ આવશે, ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થશે. તો 5 મિનિટ બાદ એકવાર આપણે ખોલીને ચેક કરી લઈએ તો હાંડવો ઉપરથી સરસ ફૂલી પણ ગયો છે. તો હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલું તેલ નાખીશું. જનરલી હાંડવામાં બધા ખૂબ જ સારા એવા પ્રમાણમાં તેલ નાખતા હોય છે ખીરામાં અને વઘાર કરતી વખતે, પરંતુ આ હાંડવો માત્ર 2-3 ચમચી તેલમાં જ તૈયાર થઈ જાય છે અને તેમ છતાં સોફ્ટ અને જાળીદાર બને છે અને ટેસ્ટમાં પણ એકદમ જોરદાર બને છે. ફરીથી તેને ઢાંકીને 2 મિનિટ થવા દેવો. તો ટોટલ 7 મિનિટ જેટલો મેં હાંડવાને થવા દીધો છે. હવે તેને આપણે પલટાવી દઈશું અને ફરીથી ઢાંકીને 5-7 મિનિટ થવા દઈશું. 14-15 મિનિટ જેટલો સમય લાગશે એક હાંડવાને તૈયાર થતાં. અને જોઈ શકો છો તમે કેટલો ક્રિસ્પી થયો છે ઉપરથી અને તેનો કલર પણ કેટલો સરસ આવ્યો છે. બીજી સાઈડથી પણ હાંડવો એકદમ સરસ ક્રિસ્પી અને સરસ કૂક થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે તેને ફરીથી એકવાર પલટાવી લેશું અને ઉપરની સાઈડને ફરીથી 2 મિનિટ ક્રિસ્પી થવા દેશું. એટલે હાંડવો બંને સાઈડ એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો તૈયાર થશે. ગરમ ગરમ હાંડવાને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈને તેને 5 મિનિટનો રેસ્ટ આપીશું અને 5 મિનિટ બાદ કટ કરવો, જેથી તે સરસ સિજાઈ જાય અને ઇઝીલી કટ થઈ જાય. તો જોઈ શકો છો તમે હાંડવો કેટલો ક્રિસ્પી બન્યો છે અને અંદરથી કેટલી સરસ જાળી પડી છે અને કેટલો સરસ રીતે તે અંદરથી પણ બફાઈ ગયો છે. અને તમે તમારી ચોઈસ પ્રમાણેના વેજીટેબલ્સ અને મસાલા આમાં નાખી શકો. તો અત્યારે જેટલો મસાલો કર્યો તેટલા ખીરામાંથી મીડિયમ સાઇઝના 2 હાંડવો રેડી થયા છે. ટોટલ 4 જેટલા હાંડવો તૈયાર થશે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.